હવામાન વિભાગે ઉત્તર તથા દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેને પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એટલે કે હાલારમાં પણ વરસાદ થવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો 24.04% વરસાદ નોંધાયો છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લેન્ડસ્લાઇડના કારણે અનેક લોકો ફસાયા છે. ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીની મદદ લેવાઈ રહી છે. જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ઓલિમ્પિકનો શુભારંભ થઈ ગયો છે. 6 વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનનાર મેરીકોમ તથા ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે ઓલિમ્પિક ઉદ્ઘાટન સમારંભની પરેડમાં ભારતીય ટીમની આગેવાની કરી હતી. આજથી આરંભ થયેલ ઓલિમ્પિક 8 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં વિવિધ 33 રમતોની 339 સ્પર્ધાઓ યોજાશે, જેમાં 205 દેશના 11,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિક 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે 1 વર્ષ સુધી આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરના 5 નૌતનપુરી ધામ એટલે કે ખીજડા મંદિરમાં આજથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વિવિધ સેવા પ્રકલ્પોનો શુભારંભ થયો હતો. 108 આચાર્ય શ્રી કૃષ્ણમણિ મહારાજના સાનિધ્યમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, કલેક્ટર સૌરભ વાર્ધી, કમિશનર વિજયકુમાર ખરાડી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી જનસેવાના અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. કૃષ્ણપણામી ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા 3 દિવસનો ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજે ઉદઘાટનથી શરૂઆત કરેલ છે ત્યારે જામનગરની કૃષ્ણ પ્રણામી ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક કાર્ય વર્ષ દરમિયાન થાય છે. સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય અને આરોગ્યને ખાસ કરીને કાળજી રાખવા માટે પણ અનેક કાર્ય થાય છે. ત્યારે આજે કૃષ્ણમણી શિવનાશ્રીના આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું. અને 7 દિવસનો કાલે ગુરુ પૂર્ણિમાએ 3 દિવસનો અલગ અલગ કાર્યક્રમ છે. એનું ઉદઘાટન આજે થયું છે ત્યારે સૌ લોકો ગુરુના ચરણોમાં પ્રણામ કરી અને ખાસ કરીને સમગ્ર ગુજરાત અને દેશ આપણું કોરોના મુક્ત થાય એવા ખાસ આશીર્વાદ લીધા છે. માણસને મનુષ્ય અવતાર જ્યારે આપ્યો હોય ત્યારે માત્ર મનુષ્યની નહીં પણ દરેક જીવોની જતન કરવા માટે આવા સંતોને આશીર્વાદ મળે તો સારા કાર્ય આપણે કરી શકીએ. દેશમાં અને ગુજરાતમાં કોરોનાની ગતિ ખૂબ ધીમી થઈ ગઈ છે, એ માતાજીને આપણે પ્રાર્થના કરીએ. સાથે સાથે સમગ્ર લોકોને વિનંતી કરું છું, 3જી લહેર સમગ્ર વિશ્વમાં આવવાની સંભાવના છે ત્યારે ભારતમાં અને ગુજરાતમાં પણ એ 3જી લહેર આવે એવી શક્યતા છે. તો આપણે સર્વે લોકો વધુમાં વધુ વેક્સિન લઈ એવી સૌને વિનંતી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આ રવિવારે વેપારી બંધો માટે પણ રવિવારે વેક્સિનના કેમ્પ ચાલુ રાખ્યા છે, પણ એમાં પણ આપણે બધા સૌ વધુ લાભ લઈ એવી સર્વને વિનંતી.